अडाजन विस्तार में आवेली एक मिठाईनी दुकान द्वारा वैश्विक ओळख धरावती घारीने रेकॉर्ड बुक में स्थान आपवा माटे प्रयास करवामां आव्यो हतो। जे अंतर अगर अडाजन विस्तार में आवेली एक मिठाईनी दुकान द्वारा वैश्विक ओळख धरावती घारीने रेकॉर्ड बुक में स्थान आपवा माटे प्रयास करवामां आव्यो हतो। जे अंतर्गत 19 कलाकनी मेहनत 15 किलो अने 15 ग्रामनी सौथी मोटी अने नानी घेरी तैयार करवामां आवी हती। अडाजन विस्तार में आवेली एक मिठाईनी दुकान द्वारा वैश्विक ओळख धरावती अडाजन विस्तार में आवेली एक मिठाईनी दुकान द्वारा वैश्विक ओळख धरावती घारीने रेकॉर्ड बुक में स्थान आपवा माटे प्रयास करवामां आव्यो हतो। जे अंतर्गत 19 कलाकनी मेहनत 15 किलो अने 15 ग्रामनी सौथी मोटी अने नानी घारी तैयार करवामां आवी हती। सूरतनी घारी देश दुनिया में प्रख्यात छे। मात्र सूरतमां तैयार थती घारीने देश विदेश में मोकलवामां आवे छे। चंदनी पड़वा पर ज खवाती घारी हवे वर्ष दरमियान मिठाईनी दुकानोमां मळी रहे छे। त्यारे हनी पार्क रोड खातेनी मिठाईओनी दुकानमां उद्घाटन प्रसंगे विश्वनी सौथी मोटी 15 किलो अने सौथी नानी 15 ग्रामनी घारी बनावाई हती। दुकान मालिक चिन्मय मिठाईवाळाए जणाव्युं हतुं के तेओ 87 वर्षथी मिठाईना धंधा साथे सकळાયેલા છે। તેમણે મોટી ઘારી બનાવવામાં 19 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં 7 કિલો માવો, 2 કિલો ખાસ સાજો, 2 કિલો બુરુ, 2.5 કિલો ડ્રાયફ્રૂટ જેમાં બદામ, પિસ્તા, અખરોટ અને એલચી ભેગી કરાઈ હતી। પરંપરાગત મીઠાઈને વૈશ્વિક કક્ષાએ વધુ સારી રીતે પ્રમોટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। દુકાન દ્વારા ઘારીની સજાવટ માટે 1.5 કિલોથી ઘી ઉમેર્યું હતું। ડિસ્પ્લેમાં મુકાયેલી ઘારી સાથે લોકોએ સેલ્ફી લીધી હતી। વિશેષતા વન ઓફ ધી બિગેસ્ટ ઘારી ઇન ધી વર્લ્ડ, 16 કિલોનું વેઇટ છે અને વન ઓફ ધ સ્મોલેસ્ટ ઘારી ઇન ધ વર્લ્ડ 15 કિલો વેઇટ છે એનું। અને આ અમે યુનિક બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં અપ્લાય કર્યું છે। સાહેબ, આપણી ગુજરાતની ઘારી બહુ ફેમસ છે, પણ એ ફક્ત ગુજરાતી માટે જ ફેમસ છે। મારે એને વર્લ્ડ વાઇડ ફેમસ કરવી છે, અલગ કમ્યુનિટીમાં ફેમસ કરવી છે, એટલા માટે આ વિચાર આવ્યો હતો કે અત્યાર સુધી મેં ઘારી કાજુ કતરીનું નામ સાંભળ્યું હશે, સંદેશનું નામ સાંભળ્યું છે, ઘારીનું નામ એટલું સંભળાતું નથી। આ મારે ફેમસ કરવી હતી એટલા માટે કર્યું હતું। આમાં સાહેબ માવો આવે, દેશી ઘી ચોખ્ખું આવે, ડ્રાયફ્રૂટ આવે, ચણાનો લોટ આવે અને બુરુ આવે। કેટલા કારીગરો આ ઘારી બનાવી? હું અને એક હેલ્પર બે જણા, મેં મારા હાથથી આ ઘારી બનાવી છે। કેટલો ટાઈમ લાગે? 18 કલાક બસ। અમે એક પ્રયત્ન કર્યો છે કે અમારું જે નવું આઉટલેટ છે, એકચ્યુઅલી આમ જોવા જઈએ તો સુરતમાં અમારા 4 આઉટલેટ ઓલરેડી રનિંગ ચાલુ છે। આ 5મી આઉટલેટના અવસર પર અમારે કંઈક લોકો માટે, સુરતના લોકો માટે સ્પેશિયલી કંઈક કરવું હતું, તો આ રીતે અમે સુરતના લોકો માટે કંઈક કરવાના પ્રયત્ન કર્યા છે। કેટલા કિલોની આ ગાડી છે અને આ ગાડીનો શું ઉપયોગ થશે? આ ગાડી 16 કિલોની છે અને આ ગાડીનું અમે કંઈક ડોનેશન રીતે ઉપયોગ કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।